ઈડર નાગરિક સહકારી બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 10 લાખ ગાયબ થયા હોવાનો મામલો સામે આવતા બેંકના સીઓ દ્વારા 10 લાખ ગુમ થયા હોવાનો બેંક સ્ટાફ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ઈડર સહિતની વર્ષો જૂની સહકારી સંસ્થા ઈડર નાગરિક સહકારી બેંકમાં સોમવારના રોજ અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 10 લાખ જેટલી માતબર રકમ ગુમ થયા હોવાની જાણ કિશ્યર દ્વારા બેંકના મેનેજર અને સીઈઓને કરાતા બેંકનો સ્ટાફ અને બોર્ડ ડિરેક્ટરો દિવસ રાત દોડતા થયા હતા. બેંકની સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવીની સુરક્ષા વચ્ચે પોતાની પ્રીમિયાસીસમાંથી એકસાથે 10 લાખ જેટલી મોટી રકમ ગુમ થતાં ગ્રાહકો અને પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. બેંક ખાતે કેશિયરની ફરજ બજાવતા મિલન સગરે બેંકના મેનેજર અને સીઈઓ સ્ટ્રોંગ રૂમમાંથી 10 લાખ રૂપિયા ઘટ હોવાની જાણ કરી હતી. બેંકના મેનેજર અને સીઈઓએ તત્કાલીન બેંકના સ્ટાફ અને બોર્ડ ડિરેક્ટરને બેંક ખાતે બોલાવી સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી બેંકના સ્ટાફે સમગ્ર બાબતનો ઇનકાર કરતા બેંકના બોર્ડ ડિરેક્ટરો, મેનેજર, સીઈઓ અને બેંકના વકીલ સાથે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સોમવારની મોડી રાત્રે બેંકના વકીલ દ્વારા બેંક મેનેજર, સીઈઓ અને બોર્ડ ડિરેક્ટરોની હાજરીમાં બેંકના કેશિયર વિરુદ્ધ ઈડર પોલીસ મથકે 10 લાખ ગુમ થયા હોવાની નામજોગ લેખિતમાં અરજી આપવામાં આવી હતી. સોમવારના દિવસે બેંકના સ્ટ્રોંગરૂમમાંથી ગુમ થયેલા 10 લાખનો ભેદ ના ઉકેલતા બોર્ડ ડિરેક્ટરો, બેંક મેનેજર, સીઈઓ સહિતના જવાબદારો ભેગા મળીને શુક્રવારે મોડી રાત્રે બેંકના સ્ટાફ વિરુદ્ધ 10 લાખ રૂપિયા ગુમ થયા હોવાની ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહત્વની વાત એ છે કે ઈડર નાગરિક સહકારી બેંકના સભાસદ ગ્રાહકોમાં બેંકમાં જાત જામીનગીરીની 20,000ની લોન લેવા જાય તો ડોક્યુમેન્ટ ભેગા કરવામાં દમ નીકળી જાય છે. સાથે 2 જામીનો અને સિબિલ સ્કોરની યોગ્ય ચકાસણી કરી લોન આપવામાં આવે ત્યારે આટલી બધી સાવચેતીથી વહીવટ ચાલતા આવતી બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમની ઘટ પડે એ આશ્ચર્યની વાત છે. બીજી તરફ બેંકના સ્ટ્રોંગરૂમમાં બંધ અને ઉઘડતી સિલ્કની ગણતરી કરવા મૂકવાની જવાબદારી કેશિયર અને એકાઉન્ટન્ટની હોય છે, જેમાં 2,000ની સોનોટોના 5 બંડલ સ્ટ્રોંગરૂમમાંથી ગાયબ થવાની ઘટના અચરજ પમાડે તેવી છે. ઈડર નાગરિક બેંક થોડા સમયથી ચર્ચાઓમાં છે. બહુચર્ચિત બેંક ભરતી બાદ તાજેતરમાં જ બેંકના એક લોકરના 2 વારસદારના વિવાદ પછી સ્ટ્રોંગરૂમમાંથી 10 લાખની ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ઈડર સાહેબની જનતાના પરસેવાની કમાણી થકી મૂકવામાં આવતી થાપણો, સભાસદો અને લોનધારકોના વ્યાજથી ચાલતી ઈડર નાગરિક બેંકના વહીવટ સામે આંગળી ચીંધાઈ રહી છે, જે ગ્રાહકોમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે. ગુમ થયેલા 10 લાખ રૂપિયાને લઈને બેંકના સીઈઓ દ્વારા બેંકના કેશિયર, રિસીવ કેશિયર, મેનેજર, એકાઉન્ટ ઓફિસર સહિત બેંકમાં ફરજ બજાવતા હંગામી અને કાયમી સેવકો સહિત કર્મચારીઓ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે 10 લાખ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્યારે હાલ તો બેંકના ગ્રાહકો અને પ્રજાના મુખે ચર્ચાઈ રહ્યું છે કે બેંક પોતાની રકમ સાચવી ના શકતી હોય તો ગ્રાહકોનું શું. બેંકના ગ્રાહકો ઈડર પોલીસ સામે યોગ્ય ન્યાયની મીટ માંડીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. શું બેંકના સ્ટ્રોંગરૂમમાંથી ગુમ થયેલા 10 લાખનો આરોપી બેંકનો કર્મચારી છે કે કોઈ અન્ય, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. રાજેશ ચાવડા, ZSTV ઈડર. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમ ની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ.
डॉक्टर ध्रुवेल डी पटेल एमडी डीजीओ लेपरोस्कोपिक सर्जन, डॉक्टर दिव्या डी पटेल एमबी डीजीओ सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड त्रीजो मार तुलसी बिजनेस सेंटर एक सहकारी जिन रोड हिम्मत नगर, समय सवारे 10 से 1, सांजे 4 से 6, रविवार फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्व गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर, समय सोम से शुक्र सवारे 10 से बपोर 1:30 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स एलआईसी नी सामे एप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा।